જય ગુજરાતી સ્ટડીના એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છે કે ધોરણ અગિયાર વિષય મિત્રો સમાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની અંદર મિત્રો જે વાર્ષિક પરીક્ષા મિત્રો બે હજાર ચોવીસ આવી રહી છે એના માટે મિત્રો જે આપણે વિભાગ સી છે તો વિભાગ સીની અંદર મિત્રો શું પૂછાય વિભાગ સી શું પૂછાય છે તો વિભાગ સીની અંદર સંક્ષિતમાં ઉત્તર આપો એવા દસ પ્રશ્નો પૂછાય છે કે દરેક પ્રશ્ન બે ગુણ છે અને ટોટલ વીસ ગુણના પ્રશ્નો હોય છે તો મિત્રો આપણે ટોટલ એકસો ચોસઠ પ્રશ્નોની મિત્રો પીડીએફ ફાઇલ બનાવી છે અને એમાં મિત્રો સંપૂર્ણ જે સિલેબસ છે આપણે આવી લીધો છે કે જેમાંથી એમાંથી પ્રશ્ન પૂછાય છે બહારના કોઈ પ્રશ્ન પૂછાશે નહીં તો તમારા વીસ માર્ક મિત્રો પૂરેપૂરા જોતા હોય તો તમારે આ વિડીયો જોવા પડશે તો શરૂઆત કરીએ આપણે અને આ વિડીયો જે છે મિત્રો આપણે ભાગ નંબર પાંચમા નંબરનો વિડીયો શું છે ભાગ નંબર પાંચમો છે જેમાં તમને વીસ પ્રશ્નો મળશે તો શરૂઆત કરીએ આપણે વિડીયોની આજનો પ્રશ્ન આપણે તમારા સમક્ષ પહેલો જોશું છે પ્રશ્ન છે કે કુટુંબ સંસ્થાના લક્ષણો જણાવવાના છે તો મિત્રો કુટુંબ લક્ષણો આ પ્રમાણે જો કયા છે તો નંબર એક મહિલા અને પુરુષ વચ્ચેના જાતીય સંબંધો બીજો પ્રશ્ન બીજો પોઈન્ટ છે લગ્ન પ્રથા ત્રીજો સહનિવાસ નંબર ચાર વંશાવલી અને પાંચમોથી આર્થિક સહભાગીપણું આ એના લક્ષણો છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ માતૃસ્થાની દો શું છે માતૃસ્થાની કુટુંબ અને પિતૃસ્થાની કુટુંબ કોને કહે છે તો જે સમાજમાં લગ્ન પછી પતિ તેની પત્નીના સંબંધીઓ સાથે રહેવા જાય તેને માતૃસ્થાની કુટુંબ કહે છે અને જે સમાજમાં લગ્ન પછી પત્ની તેના પતિના સંબંધીઓ સાથે રહેવા જાય તેને પિતૃસ્થાની કુટુંબ કહે છે પ્રશ્ન આપણે આગળ જોઈએ માતૃવંશી પ્રશ્ન માતૃવંશી કુટુંબ અને પિતૃવંશી કુટુંબ કોને કહે છે તો માતૃવંશી કુટુંબમાં વંશ ગણના માતા તરફથી થાય છે અને બાળકના નામ પાછળ માતાનું નામ જોડાય છે જ્યારે પિતૃવંશી કુટુંબમાં વંશગણના પિતા તરફથી થાય છે અને બાળકના નામ પાછળ પિતાનું નામ જોડાય છે પ્રશ્ન જોઈએ આપણે આગળ કે માતૃવંશી કુટુંબની વિશેષતાઓ જણાવવાની છે તો માતૃવંશી કુટુંબમાં વંશની ગણતરી માતાના નામથી થાય થાય છે અને આ કુટુંબમાં સંતાનના નામથી નામની પાછળ માતાનું નામ લખાય છે અને કૌટુંબિક મિલકતનો વારસો માતા તરફથી મહિલા સંતાનોને મળે છે ધાર્મિક વિધિ પણ મહિલાઓ દ્વારા થાય છે પ્રશ્ન જોઈએ આપણે આગળ કે કુટુંબ કયા કયા મુખ્ય કાર્યો કરે છે તો કુટુંબ પ્રમાણેના મુખ્ય આ કાર્યો કરે કયા કયા તો નંબર એક કુટુંબનું જૈવિક કાર્ય કુટુંબનું મનોવૈજ્ઞાનિક કાર્ય કુટુંબનું આર્થિક કાર્ય નંબર ચાર કુટુંબનું સામાજિક કાર્ય અને પાંચમું છે કુટુંબનું સાંસ્કૃતિક કાર્ય જોઈએ પ્રશ્ન આગળ આપણે આગળનારો શું પ્રશ્ન કે કુટુંબ સંસ્થામાં કયા પરિવર્તન આવ્યા છે મિત્રો તો મિત્રો કુટુંબ આ પરિવર્તન કયા પરિવર્તન તો નંબર એક કુટુંબનું કદ નાનું બધું જાય છે જવાબદારીનું ક્ષેત્ર ઘટતું જાય છે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પરિવર્તન તથા માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો આના પરિવર્તનો આવ્યા છે પ્રશ્ન આપણે જોઈએ લગ્ન એટલે શું લગ્ન કોને કહેવાય તો લગ્ન એક કે વધારે પુરુષોનો એક કે વધારે મહિલાઓ સાથેનો એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે શું છે સંબંધ છે જેની સાથે અધિકારો ફરજો હકો અને પારસ્પરિક અપેક્ષાઓ જોડાયેલા છે સામાજિક ધોરણો અનુસાર તે સ્થપાય છે લગ્ન અંગેની વેસ્ટન માર્ક વેસ્ટન માર્કની વ્યાખ્યા મિત્રો કહી શકવાની વેસ્ટર માર્ક તો જોઈએ આપણે એમની વ્યાખ્યા શું છે તો એમની વ્યાખ્યા છે કે વેસ્ટર્ન માર્ક લગ્ન અંગેની વ્યાખ્યા આપતા જણાવે છે કે લગ્ન એક કે વધારે પુરુષોનો એક કે વધારે મહિલાઓ સાથેનો સંબંધ છે જેનો સમાજના રિવાજો કે કાયદાઓ દ્વારા સ્વીકાર થયો હોય છે અને આ પ્રકારના સંબંધોમાં લગ્ન કરનારી વ્યક્તિઓ અને થનાર બાળકોના પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થાય છે તો એ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ જો એ પ્રશ્ન શું કે બહુપતિ બહુપતનિત્વ લગ્ન અને બહુપતિનિત્વ લગ્નમાં મુખ્ય શું તફાવત છે તો એના વિશે આપણે ચર્ચા કરીશું શું તફાવત છે તો બહુપતિત્વ લગ્નમાં એક જ સમયે એક જ મહિલાના પતિઓની સંખ્યા એક કરતાં વધારે હોય છે જ્યારે બહુપતિત્વ લગ્નમાં એક જ સમયે એક જ પુરુષની પત્નીઓની સંખ્યા એક કરતાં વધારે હોય છે એ પ્રશ્ન આગળ આપણે કે ભાતૃક બહુપતિત્વ કયું ભાતૃક બહુપતિત્વ લગ્ન અને બહુપતિત્વ લગ્ન વચ્ચે મુખ્ય શું તફાવત છે તો એ પણ જોઈ લઈએ આપણે જો ભાતૃક બહુપતિત્વ લગ્ન પ્રથામાં એક મહિલાના બધા જ પતિ સગા ભાઈઓ હોય છે જ્યારે અભાતૃક બહુપતિત્વ લગ્ન પ્રથામાં એક જ મહિલાના બધા પતિ સગા ભાઈઓ હતા પ્રશ્ન આપણે ચર્ચા કરીએ શું છે પ્રશ્ન ભગિની બહુપતિત્વ લગ્ન અને અભગિની બહુપતિત્વ લગ્ન વિશે વચ્ચે મુખ્ય તફાવ શું છે તો જોઈએનો જવાબ તો ભગીની બહુપતિત્વ લગ્ન પ્રથામાં એક પુરુષની બધી જ પત્નીઓ બહેનો હોય છે જ્યારે અભગિની બહુપતિતત્વ લગ્ન પ્રથામાં હું એક પુરુષની બધી પત્નીઓ સગી બહેનો હોતી નથી જોઈએ પ્રશ્ન આગળ લગ્નનું ધાર્મિક અને આધ્યાત્મિક પાસું કેમ નબળું પડ્યું છે તો આધુનિક સમયમાં લગ્નમાં હવે ધાર્મિક વિધિની માત્ર ઔપચારિકતા જ જોવા મળે છે લગ્નને પવિત્ર સંસ્કાર અને પવિત્ર બંધન ગણવાનો આદર્શ નબળ્યો પડ્યો છે જાતીય પવિત્રતાનું ધાર્મિક મહત્ત્વ ઘટ્યું છે લગ્ન એક ફરજ છે તેવો ખ્યાલ હવે રહ્યો નથી લગ્નને આત્મવિકાસનું સાધન માનવાને બદલે લગ્નને વ્યક્તિગત બાબત ગણવામાં આવે છે તેથી લગ્ન ક્ષેત્રે વ્યક્તિના મહત્ત્વની વિચારસરણી વિકસ વિકસવા લાગી છે આમ લગ્નનું ધાર્મિક અને આધ્યાત્મિક પાસું નબળું પડ્યું છે જોઈએ પ્રશ્ન આપણે આગળ લગ્ન વય કેમ ઊંચી આવતી જાય છે તો જોઈએ જવાબ શું થશે જોઈએ પ્રશ્ન જવાબ શું છે કે ભૂતકાળની તુલનામાં બાળ લગ્નોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે નવા કાનૂની ધારા દ્વારા લગ્ન વય છોકરા માટે એકવીસ વર્ષ અને છોકરી માટે અઢાર વર્ષ નક્કી કરવામાં આવી છે કાનૂની સુધારા ઉપરાંત મહિલા શિક્ષણનો વિકાસ ધાર્મિક ખ્યાલોનો ઘટેલો પ્રભાવ વગેરે કારણોસર લગ્ન વય ઊંચી ગઈ છે પુખ્ત વય લગ્ન એ હવે રિવાજ બનતો જાય છે આથી લગ્ન ઊંચી આવતી જાય છે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે અંતરલગ્ન એટલે શું અંતર્લગ્ન કોને કહી શકાય અંતરલગ્ન કોને કહી શકાય તો જોઈએ તો જવાબ બનશે કે અમુક સમૂહના અમુક સમૂહના પુરુષો અમુક સમૂહની મહિલાઓ સાથે જ લગ્ન કરી શકે જે સમૂહના સભ્યો વચ્ચે પરસ્પર લગ્ન સંબંધ બંધાઈ શકે તે સમૂહને અંતરલગ્ન અંતર્લગ્નીય સમૂહ કહે છે હિન્દુ સમાજની દરેક જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ અંતરલગ્નીય સમૂહ છે પરંપરામાં માનતા હિન્દુઓ આજે પણ પોતાની જ્ઞાતિમાંથી જ જીવનસાથીની પસંદગીનો આગ્રહ રાખે છે ભારતમાં જૈન મુસ્લિમ બૌદ્ધ પારસી શીખ અને ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓમાં તેમજ આદિવાસીઓમાં પણ અંતલગ્નનું પ્રતન જોવા મળે છે જોયો પ્રશ્ન આગળ બહુ જો પ્રશ્ન બહિલગ્ન એટલે શું બહિલગ્ન લોકોને કહી શકાય તો જુઓ બહિલગ્ન લોકોને કહી શકાય તો જીવનસાથીની પસંદગી કયા ક્ષેત્રોમાંથી કરી શકાય નહીં તે નક્કી કરતા નિયમોને બહિલગ્ન નિયમો કહે છે અને આ નિયમો નિકટવર્તી સગા સંબંધીઓ વચ્ચે લગ્ન કરવાનો નિષેધ કરે છે અને આ સંદર્ભમાં જુદા જુદા સમાજમાં જુદા જુદા નિયમો પ્રવર્તે છે જેમ કે રક્ત સંબંધી જેમ કે રક્ત સંબંધીઓની વ્યાખ્યામાં આવતા સંબંધીઓ સાથે લગ્ન થઈ શકે નહીં વ્યક્તિના કુટુંબીઓ સાથેના જાતીય સંબંધોની અનૈતિક અને અનાચારિક ગણવામાં આવે છે આવા સંબંધો પર પ્રતિબંધ પ્રવર્તે છે જોઈએ પ્રશ્ન આગળ શા માટે આંતરજ્ઞાતિ લગ્ન શક્ય બન્યા છે તો જોઈએ શા માટે બને છે તો વિવિધ કાનૂની પગલાં અને સુધારણા પ્રવૃત્તિઓના પરિણામે જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના લગ્ન સંબંધો માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે મહિલા શિક્ષણ સહશિક્ષણ સહકાર્ય પડોશ પિકનિક અને મેળાવડાઓમાં યુવક યુવતી વચ્ચેના વધતા જતા સંપર્કના કારણે આંતરજ્ઞાતિ લગ્ન શક્ય બન્યા છે સરકાર દલિત જ્ઞાતિ અને અન્ય જ્ઞાતિ વચ્ચે થયેલા લગ્નને પ્રોત્સાહન અને આર્થિક સહાય આપે છે જોઈએ પ્રશ્ન આગળ જોઈએ સમલોમ અનુલોમ અને પ્રતિલોમ લગ્ન કોને કહી શકાય છે તો જોઈએ સમાન પહેલો પોઈન્ટ છે કે સમાન સામાજિક દરજ્જાના પુરુષ સાથે મહિલાના લગ્નને સમલોમ લગ્ન કહે છે જ્ઞાતિમાં થતાં લગ્ન સમલોગ્ન સમલોમ લગ્ન કહેવાય છે ત્યારબાદ બીજો પોઈન્ટ જો શું છે કે સમાજમાં ઉચ્ચ ગણાતી જ્ઞાતિનો પુરુષ તેનાથી નિમ્ન ગણાતી જ્ઞાતિની મહિલા સાથે લગ્ન કરે તેને અનુલોમ અનુલોમ લગ્ન કહે છે અને સમાજમાં ઉચ્ચ ગણાતી જ્ઞાતિની મહિલા તેનાથી ગણાતી જ્ઞાતિના પુરુષ સાથે લગ્ન કરે તેને પ્રતિલોમ લગ્ન કહેવામાં આવે છે આપણે જોઈએ કે જ્ઞાતિ સંસ્થાના મુખ્ય લક્ષણો આ પ્રમાણે છે નંબર એક હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન બીજું કોટિક્રમ આગળ ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો વિભિન્ન જ્ઞાતિઓની નાગરિક અને ધાર્મિક અસમર્તાઓની વિશેષ વિશેષા અધિકારો વ્યવસાયની પસંદગી અને વ્યવસાયની પસંદગી પર અંકુશો તથા લગ્ન પરના પ્રતિબંધો જોઈએ પ્રશ્ન કરીએ કે જ્ઞાતિઓમાં શેમાં જ્ઞાતિઓમાં કઈ બાબતોમાં અસમર્તાઓ અને વિશેષાધિકારો અસરમાં આવ્યા હતા તો જ્ઞાતિઓમાં વસવાટ ગામના કુવાનો ઉપયોગ જાહેર રસ્તાઓનો ઉપયોગ શાળા પ્રવેશ મંદિરોમાં પ્રવેશ વગેરે અનેક બાબતોમાં અસમર્તાઓ અને વિશેષાધિકારો અસરમાં આવ્યા હતા જો એ પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન શું છે કે કયા કારણોના લીધે જ્ઞાતિ સંસ્થામાં આધુનિક પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ છે તો જવાબ જોઈએનો જોશું તે પ્રશ્ન પ્રશ્ન કે બ્રિટિશરોની અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ સામાજિક કાનૂનીકરણ ઔદ્યોગિકરણ શહેરીકરણ લોકશાહી ઉદારમતવાદી વિચારસરણી વગેરે પ્રભાવના કારણે જ્ઞાતિ સંસ્થામાં આધુનિક પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ છે તો મિત્રો અહીંયા આપણે આજે આપણે આવીશ પ્રશ્નોનો વિડીયો છે સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ જો તમને મારા વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય અને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેમને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ગુજરાતી સ્ટેડિયન એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં જ બની રહો જય હિન્દ જય ભારત